આપણે હિન્દીની બુક છે એમાં આગળ આપણે ચેપ્ટર 10 સુધી આપણે ભણી ગયા હતા. યહ હે એટલે કે આ છે ત્યાં સુધી આપણે ભણી ગયા હતા. અને હવે આપણે એની પછીનું આપણું ચેપ્ટર 11 એટલે કે પાઠ 11 છે કે કોણ ક્યાં ક્યાં કરતા હે. તો તમારે પેજ નંબર 27 પેજ નંબર ઉપર આપેલું છે. તો તમારે બધાએ આપણી હિન્દીની બુક છે એમાં 27 નંબરનું પેજ છે એ બધાએ કાઢવાનું છે. તો ચાલો બધાએ 27 નંબરનું પેજ કાઢશે અને હવે આપણે પહેલાં સમજવાનું છે અને પછી લખવાનું છે. એટલે બધાએ 27 નંબરનું પેજ કાઢશે હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. જો આપણે પાઠ 11માં આપણને આપેલું છે કે કોણ ક્યાં કરતા હે એટલે કે કોણ શું કરે છે. ગમે તે આપણે કે વ્યવસાય છે એમાં બધા અલગ અલગ રીતે કામ કરતા હોઈએ છીએ એ આપણને બધાને ખબર છે. તમને અહીંયા ચિત્ર આપેલા છે તેમાં ઘણા બધા ચિત્રો આપેલા છે. બધા એક કામ નથી કરતા, બધા અલગ અલગ કામ આપણે બધા કરતા હોઈએ છીએ. શિક્ષક છે, ખેડૂત છે, ડૉક્ટર છે, દરજી છે, બધા અલગ અલગ પ્રકારના કામ કરતા હોઈએ છીએ. એટલે આપણે અહીંયા એ સમજવાનું છે કે કોણ શું શું કરે છે. એટલે કે આપણને અહીંયા એ સમજાવવામાં આપણને આવેલું છે. જો તમને અહીંયા ચિત્ર આપેલા છે, પહેલાં ચિત્ર આપેલું છે સૈનિક છે, પછી ખેડૂત, ડૉક્ટર, પછી હલવાઈ છે એટલે કે મીઠાઈ બનાવવાવાળો, દરજી, ટપાલી, શિક્ષક, ધોબી ને માળી, એટલા ચિત્ર તમને અહીંયા આપેલા છે. અને બાજુમાં આપણને સમજાવવામાં આવેલું છે કે કોણ શું શું કરે છે. તો આપણે અત્યારે આજે એ સમજવાનું છે કે કોણ શું કરે છે, આપણને બધાને ખબર હોવી જોઈએ. તો હવે આપણે તેની શરૂઆત કરીએ છીએ. આપણને પહેલું વાક્ય આપેલું છે સૈનિક દેશ કી રક્ષા કરતા હે. શું વાક્ય આપેલું છે તો કે સૈનિક છે તે દેશની રક્ષા કરે છે. આપણને બધાને ખબર છે કે સૈનિક છે એ આપણે દેશની રક્ષા કરે છે. એ બધા સૈનિકો જો આપણા દેશની રક્ષા ન કરતા હોત તો બધા આતંકવાદીઓ છે તે આપણી તરફ પહોંચી જાય ને આપણને પણ મારી શકે છે. બધાને ખબર છે ને કે એ લોકો જો પોલીસ છે, સૈનિક છે, એ બધાએ આપણી જો રક્ષા ન કરતા હોત તો આપણને પણ નુકસાન પહોંચી શકે. એટલે કે આપણા દેશની રક્ષા કરે છે સૈનિકો. એ લોકો ઘરે પણ જતા હોતા નથી, એ બધાને આપણને ખ્યાલ છે. એટલે આપણા દેશની તે દિવસ અને રાત છે તે રક્ષા કરતા હોય છે અને આપણને પણ નુકસાન થવા દેતા નથી. એટલે કે સૈનિક છે તે આપણા આખા દેશની રક્ષા કરે છે. સમજાણું બધાને. પછી બીજું વાક્ય આપેલું છે કિસાન ખેત મેં ખેતી કરતા હે. કિસાન એટલે કે શું થાય તો કે કિસાન એટલે કે ખેડૂત. ખેડૂત છે તે ખેતી કરે તે આપણને બધાને ખબર છે. ખબર છે ને બધાને, ખેતી કરતા હોય છે તો જ આપણે અનાજ આપણને મળી શકે, નકર આપણે કંઈ ખાઈ શકીએ નહીં. એ જ ખેતીમાં જો અનાજ ઉગાડે તો આપણને મળે છે ને. એટલે કે કિસાન છે તે ખેત મેં ખેતી કરતા, એટલે કે ખેડૂત છે તે શું કરે તો કે ખેતીનું કામ કરે. પહેલાં આપણે જોયું તો કે સૈનિક છે તે સૈનિક એટલે કે દેશની રક્ષા કરતો હોય છે તેનું કામ તે છે. અને અહીંયા હું બીજું વાક્ય આપેલું છે આપણને કિસાન એટલે કે ખેડૂત છે તે ખેતી કરે છે. પછી ત્રીજું વાક્ય આપેલું છે ડાક્ટર રોગી કો દવા દેતા હે. ડાક્ટર એટલે કે ડૉક્ટર. ડૉક્ટર છે તે રોગીઓને દવા આપે છે. આપણને બધાને માંદા પડી જતા હોય છે તો આપણે કોની પાસે જઈએ છીએ, ડૉક્ટર પાસે જતા હોય છે ને. એટલે કે ડૉક્ટરથી જ આપણને સાજું થાય. આપણે તાવ આવ્યો હોય કે કોઈ પણ આપણને તકલીફ થઈ હોય તો આપણે કંઈ ઘરે ઘરે બેસી રહીએ છીએ, નથી બેસી રહેતા. આપણે તરત ડૉક્ટર પાસે જઈએ છીએ કે આપણને સારું જલ્દી થઈ જાય.
એટલે કે ડોક્ટર છે તે આપણને શું આપે છે, દવા આપે છે. એટલે કે ડોક્ટર છે તે રોગીઓને દવા આપે છે. ડોક્ટરનું કામ ડોક્ટર કરે. પછી કે આપણે કાંઈ ડોક્ટર હોય, આપણને કોઈ પણ તકલીફ થઈ હોય ને આપણે કોઈ બીજા પાસે ન જોઈ શકીએ, આપણે ડોક્ટર પાસે જ જઈ શકીએ છીએ. એટલે કે ડોક્ટર છે તે શું આપે છે, દવા આપે છે, તે તેનું કામ છે. પછી માલી બગીચે મેં પાણી સિંચતા હે. માલી એટલે કે ફૂલ છોડ જે છે બગીચામાં કે તેમાં માળી છે તે શું એનું કામ છે, તો કે ફૂલ છે, બીજા કોઈ છોડવા છે, ઝાડ છે, તેને પાણી પાવાનું કામ તે કરે છે. પછી પછીનું વાક્ય છે, હલવાઈ મીઠાઈ બનાકર બેચતા હે. હલવાઈ એટલે કે મીઠાઈ વાળો, મીઠાઈ જે બનાવે છે અને તે વેચે છે, તેનું કામ શું છે, તો કે મીઠાઈ બનાવવાનું કામ છે. પછી દરજી કપડે સીતા હે. શું કહે છે દરજી, દરજી શું આવે દરજીમાં, તો કે દરજી છે તે કપડા સીવે છે. કોઈ પણ જાતના કપડાં સીવવા હોય તો આપણે કોની પાસે જઈએ, દરજી પાસે. પછી કોઈ પણ બીજા પાસે ન જઈ શકીએ આપણે. એટલે કે કપડાં સીવવાનું કામ કોણ કરે, તો કે દરજી. ધોબી કપડે ધોતા, કપડાં ધોવાનું કામ કોણ કરતું હોય છે, તો કે ધોબી. જો તમને તેમાં ચિત્ર પણ ધોબીનું આપેલું છે, ધોબી છે તે કપડાં ધોવાનું કામ કરે છે. પછી શિક્ષક છાત્રો કો પઢાતા હે. શિક્ષક છે તે શું કરે, વિદ્યાર્થીને ભણાવવાનું કામ કરે છે ને. શિક્ષકનું કામ શું છે, તો કે ભણાવવું. એટલે કે શિક્ષક છે તે વિદ્યાર્થીને ભણાવવાનું કામ કરતા હોય છે. શિક્ષક છે તેનું કામ શું છે, તો કે વિદ્યાર્થીઓને ભણાવવાનું. પછી ડાકિયા ડાક બાટતા હે. ડાકિયા એટલે કે શું થાય, ડાકિયા એટલે કે ટપાલી. તો કે ડાકિયા છે તે ટપાલ વેચવાનું કામ કરે છે, તેનું કામ શું છે, તો કે ટપાલી. આપણા ઘરે કોઈ પણ આવ્યું હોય ચિઠ્ઠી કે તેવું, તો તમને કોણ ઘરે આપી જાય છે, તો કે ટપાલી. તો કે ડાકિયા છે એટલે કે ટપાલી છે તે ટપાલી વેચવાનું કામ કરે છે. ઘરે ઘરે જઈને પત્ર હોય કે કોઈ પણ આપણી વસ્તુ હોય કે જે પણ કંઈ હોય તે આપણને વસ્તુ ઘરે પહોંચાડી જાય છે. સમજાણું બધાને? આટલા વાક્યો હતા, એ આપણે બધાને ખબર હોવી જોઈએ કે કોણ શું શું કામ કરે છે. સમજાણું બધાને? હવે આપણને નીચે તેનો સ્વાધ્યાય આપેલો છે, તેમાં આપણને શું આપેલું છે, તો કે કૌંસમાંથી શબ્દોમાંથી ધંધાદારી વ્યક્તિના નામ શોધીને ચિત્રોની નીચે લખો. તમને અહીંયા આપણે ઉપર ભણ્યા એ જ રીતે અહીંયા તમને નીચે ચિત્ર આપેલા છે, તેમાં નીચે આપણને જગ્યા આપી છે, ત્યાં ચિત્ર જોઈને આપણે તેના નામ લખવાના છે કે આ કોણ છે, અને એ આપણે લખવાનું રહેશે. તો કે તેના નામ હવે આપણે લખશું. પેલું શેનું ચિત્ર આપેલું છે, પેલું ચિત્ર આપેલું છે સૈનિકનું. શેનું ચિત્ર છે, સૈનિકનું. તો આપણને ઉપર અહીંયા કૌંસ આપેલો છે, એમાંથી આપણે સૈનિક ક્યાં લખેલું છે જો, તો છેલ્લું લખેલું છે, તો આપણે સૈનિક લખવાનું છે. તો પહેલામાં આવશે સૈનિક. પેલા ચિત્રની નીચે તમારે આ રીતે સૈનિક લખવાનું છે. સમજાણ બધાને? પછી બીજું આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે જો, તો બધા ઉપર આપણને જે રીતે ચિત્ર આપેલા છે એવી જ રીતે આપણને અહીંયા નીચે પણ ચિત્ર આપેલા છે.
બીજું ચિત્ર આપણે જોઈએ તો કે કિસાન, તો આપણે શું લખવાનું, કિસાન એટલે કે ખેડૂત, તો આપણે બીજા ચિત્રની નીચે આ રીતે કિસાન લખવાનું છે. સમજાણો બધાને, આ રીતે કિસાન લખવાનું છે. પછી ત્રીજું ચિત્ર શેનું આપેલું છે, ડોક્ટર એટલે કે ડાક્ટર, આપણે અહીંયા ડાક્ટર લખવાનું છે. આ રીતે હિન્દીમાં ડાક્ટર લખાય, ડોક્ટર કોઈ હિન્દીમાં લખવાનું નથી, ગુજરાતીમાં આપણે તેને ડોક્ટર કહીએ છીએ, હિન્દીમાં શું લખવાનું, ડાક્ટર. સમજાણો બધાને. પછીનું ચિત્ર શેનું છે, તો કે માળી. આપણે જોઈએ તો બગીચામાં ફૂલ છોડવા હોય કે ઝાડ હોય તેમાં માળી શું કરે, પાણી પીવડાવવાનું કામ માળી કરતા હોય છે. તો બીજી લાઇનમાં આ રીતે લખવાનું છે, માળી ચિત્રની નીચે. પછી એની પછીનું ચિત્ર શેનું આપેલું છે જુઓ તો, પછીનું ચિત્ર આપેલું છે હલવાઈ એટલે કે મીઠાઈ બનાવે છે તે, તો આપણે હલવાઈ લખવાનું છે. આ રીતે બધાએ હલવાઈ લખવાનું છે. પછી આપેલું છે દરજી, શું આપેલું છે, દરજીનું ચિત્ર આપેલું છે, તો તે ચિત્રની નીચે તમારે આ રીતે દરજી લખવાનું છે. તમારે ઉપર આપેલા જ છે કોષ્ટકમાંથી, એમાંથી જોઈને તમારે લખવાના રહેશે. પછી ત્રીજી લાઈન છે જુઓ તો, એમાં શેનું ચિત્ર આપેલું છે, ધોબી. જો કૌંસમાં ઉપર બીજું ધોબી લખેલું છે, એ તમારે લખવાનું છે આ રીતે. પછી ચિત્ર શેનું આપેલું છે, તો કે શિક્ષક. શિક્ષક છે તે વિદ્યાર્થીને ભણાવવાનું કામ કરે છે, આપણે આગળ જોયું હતું, એ આપણે નીચે અહીંયા લખવાનું છે. શું લખશું, તો કે શિક્ષક. સમજાણું બધાને, આ રીતે લખવાનું છે. પછી છેલ્લું શેનું ચિત્ર આપેલું છે જુઓ તો, છેલ્લું ચિત્ર આપેલું છે ડાકિયા. શેનું ચિત્ર છે, ડાકિયા, તો આપણે છેલ્લા ચિત્રની નીચે લખવાનું છે આ રીતે, ડાકિયા. સમજાણું. સમજાણું બધાને, આ રીતે લખવાનું છે. હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે કોણ શું શું કામ કરે. બધાને સમજાઈ ગયું ને? આ રીતે બધાએ સમજીને અહીંયા મેં લખાવ્યું સ્વાધ્યાય, એ રીતે તમે બધાએ લખી નાખ્યું હશે. ન લખી નાખ્યું હોય તો તમારે લખી નાખવાનું રહેશે. અને તમારે હોમવર્કમાં શું લખવાનું છે, તો કે આજે આટલું આપણે વાક્યો જોયા, એ તમારે હોમવર્કમાં લખવાના છે. કેટલી વાર, રફ બુકમાં 2 વાર લખવાના છે. સમજાણું બધાને. ઉપર આપણે જે સૈનિકવાળા, કિસાન જેટલા વાક્યો આપણે જોયા, એ વાક્યો છે તે તમારે રફ બુકમાં 2 વાર લખવાના છે. સમજાણું બધાને. આટલું તમારું હોમવર્ક છે, હોમવર્ક છે એ બધાએ કરવાનું છે, અને ફોટો પાડીને તમારે મોકલવાનું રહેશે. સમજાણું બધાને. આટલું કરવાનું છે, પછીનો પાઠ છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું.